જ્યારે કોઈ બૈજિક પદાવલી આપેલી હોય એના સરવાળા કે બાદબાકી કરવાની હોય ત્યારે આપણે એમાં સજાતીય અને વિજાતીય પદો કોને કોને કહેવાય એની ખાસ જરૂર પડે છે તો અહીં આપણે સજાતીય પદો અને વિજાતીય પદોનો ખ્યાલ મેળવી લઈએ અહીંયા કેટલીક પદાવલીઓનું આપણે અવલોકન કરીશું સાતેક્સ ચૌદ એક્સ ઋણ તેર એક્સ પાંચ એક્સ વર્ગ સાત એક્સ વાય ઋણ નવ વાય વર્ગ ઋણ નવ એક્સ વર્ગ ઋણ પાંચ વાય એક્સ અહીંયા આપણે એવી પદાવલી અથવા તો એવા પદ આપણે જોઈએ કે જેમાં ચલ અને ચલની ઘાત સરખી હોય સૌપ્રથમ આપણે જોઈએ તો પ્રથમ પદાવલીમાં સાતેક્સ આપ્યા છે સાતેક્ષમાં ચલ એક્સ અને ચલની ઘાત એક છે તો અહીંયા આપેલી બાકીની અન્ય પદાવલીમાં આપણે જોઈએ તો કે ચલ એક્સ અને ચલની ઘાત એક હોય તેવા તમામ પદો એક સાથે લખીએ તો આપણને ત્રણ પદાવલી મળી સાત એક્સ ચૌદ એક્સ ઋણ તેર એક્સ કે જેમાં ચલ એક્સ અને ચલની ઘાત એક છે તો આ ત્રણેય પદ એ સજાતીય પદ છે ત્યારબાદ આપણે જોઈએ કે પાંચ એક્સ અને ઋણ નવ એક્સ આ બંને પદમાં ચલ એક્સ અને ચલની ઘાત બે છે આપણે સાંખ્યિક સહગુણક આપેલો છે એના તરફ ધ્યાન દોરવાનું નથી સાંખિક સહગુણક ભલે અલગ હોય પણ ચલ અને ચલની ઘાતાંક આ બંને સરખું હોય તો એવા પદોને સજાતીય પદો કહેવાય છે એટલા માટે પાંચ એક્સ વર્ગ અને ઋણ નવ એક્સ વર્ગ એ સજાતીય પદો છે એ જ રીતે આગળ જોઈએ તો સાત એક્સ વાય અને ઋણ પાંચ વાય એક્સ એ પણ સજાતીય પદો છે અહીંયા આપણે જોઈશું તો સાત એક્સ વાય અને ઋણ પાંચ વાય એક્સમાં ચલનો ક્રમ ઉલટસુલટ છે પણ બંનેમાં ચલ તરીકે એક્સ અને વાય તથા બંનેમાં ચલ એક્સની ઘાત એક અને વાયની ઘાત એક છે એટલા માટે આ પણ સજાતીય પદો છે ત્યારબાદ જોઈએ કે ઋણ નવું વાય વર્ગ અહીંયા જોઈએ તો ઋણ નવું વાય વર્ગમાં ચલ તરીકે વાય અને વાયની ઘાત બે હોય તેવું પદ આપણે અહીંયા આપેલી પદાવળીઓમાં છે નહીં એટલે એનું કોઈ સજાતીય પદ અહીંયા એક પણ મળેલ નથી હવે આપણે વિચારીએ કે સાત એક્સ અને ઋણ પાંચ વાય એક્સ એ સજાતીય પદ છે તો આપણો જવાબ આવશે કે ના સજાતીય પદ નથી કારણ કે પ્રથમ પદમાં ચલ તરીકે ફક્ત એક્સ અને બીજા પદમાં ચલ તરીકે વાય અને એક્સ બંનેનો ઉપયોગ થયો છે એટલા માટે તેઓ સજાતીય પદ નથી તે જ રીતે આગળ જોઈએ તો ઋણ નવ વાય વર્ગ અને ઋણ ચાર વાય વર્ગ એ સજાતીય પદ કહેવાય કે ન કહેવાય એ આપણે વિચારીએ તો આપણે અહીંયા જોઈશું કે ચલ તરીકે વાય અને ચલની ઘાત બે બંનેમાં સરખું જ છે એટલા માટે સજાતીય પદ છે તે જ રીતે જોઈએ તો ચૌદ એક્સ અને ઋણ નવ એક્સ વર્ગમાં ચલ તરીકે તો બંનેમાં એક્સ છે પણ પહેલું પદ ચૌદ એક્સ છે એમાં એક્સની ઘાત એક અને જે બીજું પદ છે એમાં ની ઘાત બે છે એટલા માટે આ સજાતીય પદ નથી આમ એવા પદો કે જેમાં ચલ અને ચલની ઘાત સરખી હોય એને સજાતીય પદ કહેવાય અને ચલ જુદા જુદા હોય કે ચલની ઘાત પણ જો જુદી પડતી હોય તેવા પદોને વિજાતીય પદ કહેવામાં આવે છે સજાતીય પદમાં સહગુણક ભલે અલગ હોય પણ તેમાં ઉપયોગ થયેલ ચલ અને ચલની ઘાત એ સરખું હોય તો તેને સજાતીય પદ કહેવામાં આવે છે